મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજની ચાલુ સામાન્ય સભામાં વિપક્ષના ઉપનેતા અને કોર્પોરેટરો સહિત કેટલાક કાર્યકરો ઘૂસી જતા હોબારો મચી ગયો હતો. કોર્પોરેટરે સામાન્ય સભામાં દલીલો ચાલુ કરી દેતા સામાન્ય સભાની કાર્યવાહી અટકાવીને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજની સામાન્ય સભામાં ચાલતી હતી તે દરમિયાન ગ્રાન્ટના મુદ્દે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્ત રજૂ કરી ત્યારે પાલિકાના હાલ નિમાયેલા વિપક્ષના ઉપનેતા મહેશ અણગઢ, કોર્પોરેટર વિપુલ સુહાગ્યા સહિત કેટલાક કાર્યકરો સામાન્ય સભામાં આવી પહોંચ્યા હતા. શાસક પક્ષના સભ્યનું આ અંગે ધ્યાન જતા કોર્પોરેટર કેમ આવ્યા તે પ્રશ્ન સાથે જ હોબારો મચાવ્યો હતો. અમારી ગ્રાન્ટનો ઉપયોગ થતો નથી અને ભ્રષ્ટાચાર થાય છે તેવા આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષના ઉપનેતા અને કોર્પોરેટરે હોબારો મચાવ્યો હતો અને શાસક પક્ષના કોર્પોરેટરો સાથે તૂતુ મેમે થઈ જતા સભા અટકી ગઈ હતી. સામાન્ય સભામાં કોર્પોરેટર ઘૂસી જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને સામાન્ય સભા અટકી ગઈ હતી. નમસ્કાર, હું રાકેશ હિરપરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી. મુદ્દો એવો છે કે આમ આદમી પાર્ટીના 14 કોર્પોરેટરોએ મળીને અત્યાર સુધીમાં 3 કરોડથી વધુની ગ્રાન્ટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ સમૃદ્ધ બને એના માટે આપી છે. અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ગ્રાન્ટ આપી છે એટલે એમાંથી જાણી જોઈને મોડી વસ્તુઓની ખરીદી કરે છે. વસ્તુઓની એક એક વર્ષ થયું છતાં એ ગ્રાન્ટના લેટરો હલાવતા નથી. મહાનગરપાલિકાએ પૈસા અહીંયા ટ્રાન્સફર કરી દીધા છે પણ ખરીદી નથી કરતા. અને જે વસ્તુઓ ખરીદી કરી છે એનો હિસાબ છેલ્લા એક વર્ષથી માંગીએ છીએ કે શું ખરીદ્યું છે, કોની પાસેથી ખરીદ્યું છે, કયા ભાવે ખરીદ્યું છે, એની ક્વોલિટી શું છે, એનો હિસાબ છેલ્લા એક વર્ષથી નથી આપતા. અંતે કંટાળીને સમિતિના સભ્ય હોવા છતાંય મારે આરટીઆઈનો આશરો લેવો પડ્યો. 30મી જૂનના રોજ આરટીઆઈ કરી હતી, આજે 27મી સપ્ટેમ્બર છે, 90 દિવસ થવા આવ્યા છતાંય આરટીઆઈનો પણ જવાબ નથી આપ્યો, હિસાબ નથી આપ્યો. પ્રથમ અપીલ કરેલી 24 ઓગસ્ટના રોજ એને પણ આજે 30 દિવસથી વધુનો સમય થઈ ગયો, એ પ્રથમ અપીલનો પણ જવાબ નથી આપવામાં આવ્યો. આ બતાવે છે કે કેટલું ખાડે ગયેલું તંત્ર છે. તમે કંઈ ખોટું નથી કર્યું, કંઈ પાપ નથી કર્યું તો છુપાવો છો શું કામ, હિસાબ જાહેર કરો. અને આજે આ સામાન્ય સભામાં મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો આવીને બેઠા હતા તો આખી સભાનું ધ્યાન ડાયવર્ટ કરીને કોર્પોરેટરોને ગુંડા કહેવામાં આવ્યા. અરે તમે કંઈ ખોટું નથી કર્યું, સામાન્ય સભામાં કાંઈ ખોટું નથી કરતા તો 2 કોર્પોરેટરો જે આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 20% ગ્રાન્ટ મહાનગરપાલિકાની છે એ મહાનગરપાલિકાના કોર્પોરેટરો આવીને બેસે તમને શું તકલીફ છે. પણ આખી સભાને એના મુદ્દે ડાયવર્ટ કરવામાં આવી, તમામ સભાને બખેડી દેવામાં આવી અને મૂળ મુદ્દાથી ડાયવર્ટ કરવામાં આવી. આ બતાવે છે કે 3 કરોડ રૂપિયામાં ચોરી થઈ છે, આ લોકો પાસે જવાબ નથી એટલે હિસાબ પણ નથી આપતા અને સભાને ગેરમાર્ગે દોરે છે. કોર્પોરેટરોએ બબાલ નથી કરી, એ વારંવાર એમને એમ કહેતા હતા તમે બહાર જાઓ બહાર જાઓ, પણ એ આવી અને કહેતા હતા કે ભાઈ અમને શાંતિથી ઊભા રહેવા દો, સાંભળવા દો. એમણે કોઈ અપશબ્દોનો કે ગેરવર્તણૂક કરી નથી.